बनासकांठा जिल्ला सरहदी विस्तार में 15 दिवस में बीजी वक्त जगतना तात उपर कुदरते वधु एक वक्त थप्पड़ मारी छे। सोमवारे मोड़ी सांजे वाव, सुईगाम, भाभर अने थराद विस्तारना गामडाओं में वावाझोड़ा अने करा साथे आवेला कमोसमी वरसादे विनाश वेर्यो छे अने सरहदी विस्तारना खेडूते पण वधु एक वक्त कुदरत सामे लाचार छे। भाभर तालुकाना सनेसडा गाममां सोमवारे मोड़ी सांजे आवेला भारे पवन साथे आवेला कमोसमी वरसादथी अंदाजित 250 रहेठाण मकानना पतरा उड़ी जता लोकोने मोटुं नुकसान सहन करवानो वारो आव्यो छे। आ उपरांत मकानमां पड़ेला अनाजनो जत्थो सहित जीवन जरूरी वस्तुओ पण वरसादमां पलळी जता मोटुं नुकसान सहन करवानो वारो आव्यो छे। सोमवारे मोड़ी रात्रे थयेला कमोसमी वरसादे एक मासूमनो पण भोग लीधो छे। सनेसडा गाममां 7 वर्षनो ભાણેજ તેના મામાના ઘરે આવેલો હતો અને તેજ પવન ફૂંકાતા મકાનનો થાંભલો આ માસૂમ પર પડતા માસૂમ બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। તો ખેડૂતના ખેતરમાં બાંધવામાં આવેલી ભેંસ પર લીમડાનું વૃક્ષ પડતા ભેંસનું પણ મોત નીપજ્યું હતું। કમોસમી વરસાદે સનેસડા ગામમાં તબાહી મચાવતા ભાભરના તાલુકાના વિકાસ અધિકારીએ આજે સનેસડા ગામની મુલાકાત લઈને લોકોને થયેલા નુકસાનમાં ઝડપી વળતર મળી રહે તે માટે આશ્વાસન આપ્યું હતું। તાલુકામાં વાવાઝોડું આવ્યું હતું, એ આ સનેસડા ગામ બાજુથી વાવાઝોડું આવ્યું। સનેસડા ગામમાં થોડું નુકસાન થયું છે, એક છાપરું ઉડી જવાથી એની ગાંભી એક બાળક ઉપર પડી હતી અને બાળક એક્સપાયર થઈ ગયું છે। આપણું તંત્ર પણ ત્યાં પહોંચી ગયું રાત્રે અને તંત્રએ જે કંઈ એના પેપર બનાવવાનું તે પેપર પણ બનાવી નાખ્યા છે। બીજા ગામોમાં નુકસાનીના ફોન આવ્યા હતા સરપંચના, તો આપણે કલાટ ડીસીને સૂચના આપીને એ લોકો અત્યારે સર્વે કરે છે, સર્વે રિપોર્ટ હમણાં આવશે એટલે અમે ઉપર સબમિટ કરી આપશું। સનેસડા ગામની અંદર બાજરીઓ છે અને જે મકાનો અને આ વરસાદને કારણે ખૂબ જ નુકસાન આવ્યું છે અને સરકારને વિનંતી કરું છું કે અમને ગરીબોને કંઈક લાભ મળે એ વિનંતી। શું શું નુકસાન થયું છે? નુકસાન બાજરીઓ પડી ગઈ છે, પશુ મરી ગયા છે, પછી અમુક ઘણી બધી નુકસાની થઈ છે અને સરકારને યોગ્ય વળતર આપે એવી વિનંતી કરું છું। ભાભર તાલુકા વિકાસ અધિકારીએ RD પોરાણિયાએ જણાવ્યું હતું કે ભાભર તાલુકાના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદના કારણે સનેસડા ગામે 7 વર્ષના માસૂમ બાળકનું મકાનની ધાંભલી પડતા મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને તાત્કાલિક ભાભર રેફલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સાથે તમામ વહીવટી કર્મચારીઓને ગામમાં થયેલા નુકસાન બાબતે સર્વે કરવા સૂચના આપી દેવામાં આવી છે અને આજ સાંજ સુધીમાં નુકસાનનો રિપોર્ટ વડી કચેરી ખાતે મોકલી દેવામાં આવશે। ના સમયે જે ભારે પવન અને વરસાદ સાથે જે તુફાન હતું એની અંદર અમારા ગામના ગેમરભાઈ એમનો ભાણો એમના ઘરે હતો અને અચાનક વાવાઝોડાથી જે આખું ઘરનું માળખું ઉપડ્યું અને માળખું 30 ફૂટ ભંગોળાયું અને પછી જે ઘરની કોભી હતી અને અમારે ધાભલી કહેવાય એ ધાભલી બાળકના માથા ઉપર પડી અને બાળકનું કરુણ મૃત્યુ થયું છે અને એની સાથે એનો મામો હતો એને પણ વાગ્યું છે, એ અત્યારે સારવાર હેઠળ છે અને જે વાવાઝોડાની તીવ્રતા એટલી ભયંકર હતી કે મોટાભાગના જે જૂના વૃક્ષો હતા એ બધા વૃક્ષો ધરાશાયી થયા છે અને ગણી ન શકાય આંકડો અકલ્પ્ય છે એટલા છાપરા ઉડ્યા છે અને જે બાજરી છે પાક એ બાજરીના પાકને મોટું નુકસાન થયું છે અને હું માનું ત્યાં સુધી 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પણ અહીંયા ખાબક્યો છે। તો સરકારશ્રીને મારી વિનમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ થાય, આનું સર્વે થાય અને જે લોકોને નુકસાન થયું છે એને યોગ્ય ન્યાય મળે એવી મારી વિનંતી છે। રામભાઈ ઠાકોર, સનેસડા। બીજું છે કશું રાશ્યું નથી, સરકાર રાહત કરે, અમારે વીજ પત્ર ફૂટી જાય, અમારે બાજરી પડી જાય, પછી એ કશું રાશ્યું નથી તો છોકરાને શું ખવડાવો, રાહ ચાલે પછી સરકાર પૂરે હવે શું કરવા વિચારતા। સરહદી વિસ્તારમાં થયેલા કમોસમી વરસાદના કારણે બાજરી જુવારના પાકનો શોધ વળી ગયો છે, બાજરીનો પણ તૈયાર પાકને પણ મોટું નુકસાન થયું છે અને ખેડૂતોની 4 માસની મહેનત પર કરા સાથે વરસાદ પડતા જગતના તાતને પણ વધુ એક વખત રાતા પાણીને રોવાનો વારો આવ્યો હતો। જે ગઈકાલે સાંજે ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા હતા જેને લઈ
અને વાવ અને સોયગામ તાલુકામાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. અત્યારે અમે આપ બીકે ન્યૂઝ પહોંચ્યું છે સોયગામ તાલુકાના સનેસરા ગામની અંદર. આપ જોઈ શકો છો દ્રશ્યમાં અત્યારે જે બાજરીનો પાક છે, આ બાજરી જે ઉભી થયા ખેડૂતોએ જે પોતાની 3 મહિનાની મહેનત કરી હતી એ મહેનત ઉપર અત્યારે પાણી ફર્યો છે. અત્યારે જે બાજરી છે આખી પાક આવેલી બાજરી આખી આડી પડે છે. એટલે 100% કહી શકાય જે રાતનો વરસાદ કમોસમી જે વરસાદ કહેવાય એ કમોસમી વરસાદ આવ્યો એને લઈને ખેડૂતોને મોટા પ્રમાણે નુકસાન આવ્યું છે. એક તરફ ખેડૂતોને પહેલો ટીડી નુકસાન કરી દો, કમોસમી વરસાદે કરી દઉં, પછી આ કોરોનાનો કહેર આવ્યો છે અને ફરી પાછો અત્યારે કમોસમી વરસાદ પડ્યો છે એને લઈને હવે તેને મોટું નુકસાન થયું. અત્યારે આપણે જોડે એક ખેડૂત છે, એ ખેડૂતને પૂછવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર અમને કેટલું નુકસાન થયું. શું નામ છે તમારું? મારું નામ જોઈતાભાઈ છે. મોટે પાયે ખેતીમાં નુકસાન છે, બાજરી છે પાણીમાં ડૂબી ગઈ છે, બરાબર ખૂબ નુકસાન છે. ઘરના પતરા ઉડી ગયા છે, નેવા ઉડી ગયા છે, પૂરેપૂરું મોટે પાયે નુકસાન છે. બરાબર અમે આવી માગણી કરી રહ્યા છીએ સરકાર શ્રી અમને રાહત આપે એવી અમારી નમ્ર વિનંતી છે. અત્યારે ખેડૂતો પણ સરકાર આગળ માંગ કરી રહ્યા છે, મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે. તો ખેડૂતોની એક જ હવે આશા છે કે એ વળતર ખેડૂતોને સરકાર આપે. આઝાદી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ. વીજળી અને ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદના લીધે જિલ્લામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ નુકસાનની ઘટના સામે આવી રહી છે. જિલ્લા મથક પાલનપુરમાં BSNL મુખ્ય કચેરીના સંકુલમાં વર્ષો જૂનું 100 મીટર ઊંચું ટાવર જમીનદોસ્ત થઈ ગયું હતું. જો કે ભારે પવન સાથે આ ટાવર બાજુમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસની કચેરીના બિલ્ડિંગ પર પડ્યું હતું. મહત્વની વાત તો એ છે કે 100 મીટર ઊંચો આ ટાવર જો સામેના રહેણાંક વિસ્તારમાં ધરાશાયી થયું હોત તો મોટી જાનહાની થવાની પૂરી શક્યતા હતી, પરંતુ પવનની દિશાના લીધે સદનસીબે મોટી ઘટના થતી ટળી હતી. BSNL વિભાગને વર્ષો જૂનું આ ટાવર જમીનદોસ થવાથી અંદાજિત 50 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ગઈકાલે જે ભયંકર સાયક્લોન આવ્યું હતું એની અંદર અમારા BSNL ટાવર જે હતો, એ જે 100 મીટરનો ટાવર હતો એ નીચે કઈ લાઇટ નહીં, કયા ભયંકર સાયક્લોનના લીધે નીચે પડી ગયો છે. એનાથી BSNL એપ્રોક્સિમેટ 50 લાખનું નુકસાન થયું છે. પણ કુદરતનો આભાર માનીએ છીએ એની અંદર કોઈ જાનહાની થઈ નથી અને જે ટાવર છે એ પોસ્ટ ઓફિસ સાઈડ નીચે પડી ગયો છે. એનું ડિસમેન્ટલની અને બધી કામગીરી અમે તત્વરે ચાલુ કરી દીધી છે. આના લીધે જે ટાવર ઉપર અમારી BSNLના 2G 3G આઈડિયાનું શેરિંગનું જે કામ ચાલતું હતું એને થોડી ઇફેક્ટ થઈ છે. એરિયા BTSની અંદર જે પણ કનેક્શનો કે અમારા મોબાઈલના પ્રીપેડ કનેક્શનો ચાલતા હતા એને થોડું એ કનેક્શનો હાલની તારીખમાં બંધ છે. પણ એના સિવાય અમે જે બાકીની જે TRE અને જે ચેન્જ કરવાનું એ કરી અને એ કસ્ટમરનો કોઈ તકલીફ ન પડે એની પૂરેપૂરી વ્યવસ્થા કરી દીધી છે. એક્સચેન્જની અંદર પણ જે અમારી થોડી તકલીફો હતી, લાઇટને જે ભયંકર હેઝાડ થયો હતો લાઇટિંગનો એના લીધે થોડું ડેમેજ થયું હતું, પણ એ પણ દૂર રિસ્ટોર રાત્રે અમે બધાએ 1:30 વાગે કમ્પ્લીટ કરીને ઘરે ગયા હતા અને કમ્પ્લીટ કરી દીધું છે. હાલની અંદર કોઈનું જે ડિસમેન્ટલની પ્રવૃત્તિ છે એ ચાલુ છે. તો આ તરફ સરહદી તાલુકા મથક આમીરગઢમાં આગની ઘટના બની હતી. આમીરગઢના આવલ ગુમટી નજીક સોમવારે મોડી રાત્રે એક ખેતરના શેઢા પર અચાનક આગ લાગતા આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ખેતરના શેઢા નજીક આવેલી લાઇટની DP આ આગની ચપેટમાં આવે તે પહેલા વરસાદ શરૂ થઈ જતા આગ બુજાઈ ગઈ હતી અને મોટી જાનહાની ટળી હતી. આમીરગઢ તાલુકામાં સોમવારે મોડી રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકતા ધરતીપુત્રો ચિંતામાં મુકાઈ ગયા છે. કમોસમી વરસાદના કારણે વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા અને આમીરગઢની બજારોમાં પાણી વહેતા થયા હતા. ભારે પવનના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો અને લોકોને રાત્રિ દરમિયાન ગરમીમાં પરેશાન થવાનો વારો આવ્યો હતો.